હેલો વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા સેશનમાં આપણે શું કર્યું હતું તો કે છેલ્લા સેશનમાં સંખ્યા જ્ઞાનમાં આપણે અવિભાજ્ય અવયવની સંખ્યાના અવયવ કુલ અવયવ બેકી સંખ્યાના અવયવ બેકી સંખ્યાના અવયવનો સરવાળો બરાબર છે આની આપણે ચર્ચા કરેલી હતી આજના સેશનમાં શું કરવાનું છે તો આજના સેશનની અંદર એ ચર્ચાને આપણે આગળ વધારવાની છે તો આજના સેશનનો પહેલો પ્રશ્ન જો તમને શું કહેજે તો કે ના એકી અવયવનો સરવાળો શોધો હવે એકી અવયવનો સરવાળો પૂછવો છે તો પહેલાં તમને એકી અવયવ ગોતતા આવડવા જોઈએ તો એક એકે અવયવ ગોતાય કેમ તો કે પહેલાં તમારે શું કરવું પડશે તો એંસીને અવિભાજ્યના અવયવ સ્વરૂપે લખવું પડશે તો એસી ને અવિભાજ્યના અવયવ સ્વરૂપે કેવી રીતના લખાય તો કે સોળ પંચાને એંસી હવે સોળ એટલે શું થઈ જાય બેની ચાર ઘાત ગુણણા પાંચની એક ઘાત હવે બેની ચાર ઘાત છે તેને લખાય કેમ તો કે બેની જીરો ઘાત બેની એક ઘાત બેની બે ઘાત બેની ત્રણ ઘાત બેની ચાર ઘાત પાંચની એક ઘાત છે તેને લખાય કેમ તો પાંચની એક ઘાત છે એક ઘાત હવે શું કરવાનું હતું તો એકી અવયવની સંખ્યા તમને પૂછી જાય તો બે અવયવ પેલા જોતા હોય તો કેવી રીતના આપણે કરતા હતા તો બે કી અવયવમાં જે બે કી સંખ્યા છે એની જીરો ઘાત શું હતી એની જીરો ઘાત ગણવાની નહીં કેમાં બે કી અવયવમાં બાકીની બધી ઘાત ગણવાની હતી બેકી સંખ્યાની જ્યારે એકી અવયવ તમને પૂછે તો એમાં જીરો ઘાત જ ખાલી ગણવાની બાકીની એકેય ઘાત ગણવાની નહીં અને હવે તમને સરવાળો પૂછ્યો છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે તમને કીધું હતું કે જ્યારે તમને સરવાળો પૂછે ત્યારે શું કરવાનું તો કે ઘાતનું સાદરૂપ આપવાનું તો બેની જીરો ઘાત થશે એક એટલે અહીંથી કેટલા આવશે એક અહીંયા સાદરૂપ આપશો તો કેટલા થશે તો કે પાંચની જીરો ઘાત એટલે એક પાંચની એક ઘાત એટલે પાંચ એટલે ટોટલ કેટલા થઈ ગયા છ હવે નો ગુણાકાર કરી નાખો કેટલા થશે છ ને છ કયા ઓપ્શનમાં તમને છ દેખાય છે ઓપ્શન નંબર ડીની અંદર દેખાય જાય તો આપણો સાચો આન્સર શું થશે ઓપ્શન નંબર ડી ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે સાતસોના એકી અવયવનો સરવાળો તો સાતસો ને પેલા કેવી રીતના લખાય તો કે સાત ગુણણા પાછળ સો છે કેવી રીતના લખાશે તો કે પચીસ ગુણણા ચાર હવે શું કરવાનું સાદરૂપ આપો તો સાતના સાત એક ઘાત થશે પચીસ એટલે શું થશે પાંચનો વર્ગ ચાર એટલે શું થશે બે નો વર્ગ હવે કેવી રીતના લખવાનો હતો તો ઘાત સ્વરૂપને લખો તો કેવી રીતના લખાશે તો કે સાતની જીરો ઘાત સાતની એક ઘાત પાંચની બે ઘાતને કેમ લખાશે તો પાંચની જીરો ઘાત પાંચની એક ઘાત પાંચની બે ઘાત બેની બે ઘાતને કેવી રીતના લખાશે તો બેની જીરો ઘાત બેની એક ઘાત બે ની બે ઘાત હવે શું કરવાનું તો કે હવે આપણે સરવાળો જોતો હોય તો ઘાત સ્વરૂપે સાદરૂપ આપવું પડશે તો ઘાત સ્વરૂપે સાદરૂપ આપશો તો કેટલા થશે તો કે સાતની જીરો ઘાત એટલે એક સાતની એક ઘાત એટલે કેટલા થશે સાત એટલે ટોટલ કેટલા અહીંથી આવશે આઠ પાંચમાં સાદરૂપ આપો તો પાંચની ઝીરો ઘાત એટલે એક પાંચની એક ઘાત એટલે પાંચ અને પાંચની બે ઘાત એટલે પચીસ ટોટલ કેટલા થશે તો કે પચીસ ને પાંચ ત્રીસ ત્રીસ ને એક એકત્રીસ પણ બેકી સંખ્યામાં આપણે શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યાની અંદર તમારે જીરોવાળી જ ઘાત ગણવાની બાકીની એક ઘાત ગણવાની એટલે અહીંથી કેટલા આવશે બેની જીરો ઘાત એટલે એક આપણે કેટલા કરવાના એકત્રીસ ગુણા આઠ કરવાના એકત્રીસ ગુણા આઠ કરશો કેટલા થશે આઠ એક આઠ અને આઠ તેરીને ચોવીસ બસો ને અડતાલીસ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તમને શું કીધું તો કે બે ની બે ઘાત ત્રણની પાંચ ઘાત અને સાતની સાત ઘાતમાં કેટલા એકી અવયવની સંખ્યાઓ હશે તો એકી અવયવ ગોતવા માટે શું કરવાનું તો ઘાત સ્વરૂપે તો ઓલરેડી તમને આપેલું જ છે તો ડાયરેક્ટ લખી નાખો કેવી રીતના તો કે બેની જીરો ઘાત બેની એક ઘાત બેની બે ઘાત ત્રણની પાંચ ઘાતમાં કેમ થશે તો કે ત્રણની જીરો ઘાત ત્રણની એક ઘાત ત્રણની બે ઘાત ત્રણની ત્રણ ઘાત ત્રણની ચાર ઘાત અને ત્રણની પાંચ ઘાત સાત ઘાતમાં કેવું થશે તો કે સાતની જીરો ઘાત સાતની એક ઘાત સાતની બે ઘાત સાતની ત્રણ ઘાત સાતની ચાર ઘાત સાતની પાંચ ઘાત સાતની છ ઘાત સાતની સાત ઘાત હવે જોવાનો પ્રશ્નમાં તમને શું પૂછ્યું છે તો એકી અવયવની સંખ્યા પૂછી જાય તો એકી અવયવમાં તમારે શું યાદ રાખવાનું હતું બેકી સંખ્યાની જીરો ઘાત ગણવાની બાકીની એક ઘાત નહીં ગણવાની એટલે અહીંથી કેટલા આવશે એક અહીંયા બધી સંખ્યા ગણવાની એટલે ટોટલ કેટલા થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે ત્રણ માં છ ટોટલ આવશે જો સરવાળો નથી પૂછ્યો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સરવાળો પૂછો તો આપણે ઘાતનું સાદરૂપ આપવું પડત બરાબર અહીંયા આપણને સરવાળો પૂછેલો નથી એટલે આપણે ઘાતનું સાદરૂપ આપવું પડશે નહીં સાતની જીરો ઘાતમાં ગણો તો કેટલા થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને ટોટલ કેટલા છ એટલે કેટલા થશે અડતાલીસ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જોવો તમને શું કીધું તો કે બે ની ચાર ઘાત પાંચની છ ઘાત સાતની આઠ ઘાત ને દસ ની સાત ઘાતમાં કેટલા અવયવ બેકી સંખ્યાઓ છે તો જુઓ બેની ચાર ઘાત તો ઓલરેડી છે જ પાંચની છ ઘાત એ છે સાતની આઠ ઘાત છે દસની સાત ઘાત છે તો દસને લખાય પાંચ ગુણણા બે એની કેટલી ઘાત સાત ઘાત હવે શું થશે તો કે બેની ચાર ઘાત ગુણા પાંચની છ ઘાત ગુણા સાતની આઠ ઘાત ગુણા પાંચની બે સાત ઘાત અને બેની કેટલી થશે સાત ઘાત ઘાત અંદર મેં આપી દીધી હવે આધારવાળાનો સરવાળો કરી નાખો કેટલા થશે તો કે અહીંયા ચાર ઘાત છે અને બેની અહીંયા સાત ઘાત છે તો ટોટલ કેટલી થશે બેની ની અગિયાર ઘાત પાંચમાં જોશો તો કેટલા થશે તો અહીંયા છ ઘાત છે અહીંયા સાત ઘાત છે એટલે સાત ને છ કેટલા થશે તેર અહીંયા સાત ઘાત કેટલી છે તો કે સાતની ખાલી આઠ જ ઘાત છે હવે તમારે શું જોઈ છે તો અહીંયા પ્રશ્નમાં જોજો પ્રશ્નમાં તમારે જોઈ છે બેકી અવયવ બરાબર છે બેકી અવયવની સંખ્યા જોઈ છે તો બેકી અવયવની સંખ્યા કઈ રીતના મળે વિદ્યાર્થી મિત્રો તો બેકી અવયવની સંખ્યામાં તમારે એટલું યાદ રાખવાનું હતું કે બેની જીરો ઘાત એટલે કે બેકી સંખ્યાની જીરો ઘાત છે એને ગણવાની નહીં તો ટોટલ અગિયાર છે તો અહીંથી ડાયરેક્ટ અગિયાર જ આવશે કેમ તો કે ટોટલ લખશો ને બેની જીરો ઘાત બેની એક ઘાત બેની બે ઘાત બેની ત્રણ ઘાત આવી રીતના ટોટલ લખશો ને તો આ ટોટલ સંખ્યા થશે બાર પણ એમાં બેની એક ઝીરો ઘાત લખવા નથી એટલે એક બાદ કરનાકસ કેટલા થશે અગિયાર તો અહીંથી ટોટલ આવ્યા અગિયાર હવે આમાં ટોટલ કેટલા આવશે પાંચની તેર ઘાતમાં તો પાંચની જીરો ઘાત પાંચની એક ઘાત પાંચની બે ઘાત ટોટલ લખશો તો કેટલા થશે તો કે એકથી લઈને તેર સુધીના થશે એમાં એક વાળું ઉમેરશો ઉમેરશોલ ટોટલ કેટલા થશે ચૌદ અને એવી જ રીતના સાતની આઠ ઘાટમાં શું થશે તો કે સાતની આઠ ઘાત છે એમાં ટોટલ ઉમેરવાના છે ટોટલ ઉમેરસોલ કેટલા થશે તો કે ટોટલ કેવી રીતના લખવાનો તો કે સાતની જીરો ઘાતથી લઈને આપણે ક્યાં સુધી લખશું સાતની બે ઘાત સાતની ત્રણ ઘાત ક્યાં સુધી લખશી તો કે સાતની આઠ ઘાત સુધી લખશું એક થી આઠ સુધીના ટોટલ અંક થઈ જશે આઠ અને એમાં જીરો ઘાત વાળું ઉમેરશું એટલે ટોટલ કેટલા થશે નવ થશે એટલે સાતની આઠ ઘાતમાં ટોટલ કેટલા અવયવ આવશે તો કે સાતની આઠ ઘાતમાં ટોટલ આવશે નવ હવે શું કરવાનું તો કે આ તૈયારીનો ગુણાકાર કરવાનો તૈણી નું ગુણાકાર કરો કેવી રીતના તો કે ચૌદ નવા એકસો અને છવ્વીસ એને અગિયાર એ ગુણાકાર કરવાનો હવે અગિયાર એ ગુણાકારની આપણે સોટ્રિક શીખવાડી છે શું કરવાનું એક અંકની જગ્યા મૂકીને ડાયરેક્ટ લખી નાખવાનું સરવાળો કરો કેટલા થશે છ ના છ ને બે આઠ બે ને છી કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર અંદર ત્યાર પછીનો પ્રશ્ન તમને શું કહેજે તો કે ચાર ની સાત ઘાત છ ની ચુમ્માલીસ ઘાત પિંચોતેર ની છત્રીસ ઘાત છવ્વીસ ની ઘાત માં અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા આપણે ગોતવાની છે બરાબર છે તો આમાં ક્યાંય ઘાતનું મહત્વ નથી આપણે સમજાયું તો અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા આપણે જ્યારે શોધવાની હોય ત્યારે ઘાતનું કાંઈ મહત્વ નથી એટલે ડાયરેક્ટ શું લખો સંખ્યા લખો કોણ જે તો કે અલગ અવિભાજ્ય અવયવની સંખ્યામાં ડાયરેક્ટ આધાર લખો કેટલા છે તો કે પહેલો આધાર ચાર છે બીજો આધાર કોણ છે છ છે ત્રીજો આધાર કોણ છે પચીસ છે અને ચોથો આધાર કોણ છે છવ્વીસ છે હવે ડાયરેક્ટ આના અવિભાજ્ય અવયવ પણ નાખો કેટલા થશે તો જો ચારના અવિભાજ્ય અવયવ થશે બે થશે છના અવિભાજ્ય અવયવમાં શું થશે ત્રણ 6 છ પચીસમાં શું થશે પાંચ દૂને પાંચ અને છ છવ્વીસમાં શું થશે તેર દૂને છવ્વીસ હવે અલગ અવિભાજ્ય અવયવમાં સંખ્યામાં શું કરવાનું તો કે તમારે સંખ્યા ગણવાની પણ રિપીટ ન થવી જોઈએ તો જો બે પેલા ગણો તો એક બે ને કાઢી નાખો એટલે એક બે વાર આવ્યો પછી ત્રણ કાઢો તો કે ત્રણ કે છે તો કે એક જ વાર છે એટલે ત્રણ એક વાર છે પછી પાંચ કેટલી વાર છે એ બે વાર હોય પણ આપણે લખવાના કેટલી વાર એક વાર તેર છે એ કેટલી વાર છે એક જ વાર છે તો લખવાના એક જ વાર અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂછે ત્યારે તમારે એ જ જોવાનું અવિભાજ્ય સંખ્યા અલગ અલગ કેટલી છે પછી ભલે પચા વાર આવતી હોય તો એને ગણવાની કેટલી વાર એક જ વાર ફોર એક્ઝામ્પલ આપણા દાખલામાં જુઓ બે તમને કેટલી વાર દેખાય છે ચાર વાર દેખાય છે તોય આપણે ગઈના કેટલી વાર એક જ વાર તો આપણે અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા ટોટલ કેટલી એવી તો જો એક બે ત્રણ ને ચાર કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તમને શું કહેજે તો કે બોતેરની ચાર ઘાત ત્રીસની બાર ઘાત ચોપનની ચાર ઘાત પંચાવનની ત્રણ ઘાત અને એકાણું ની છત્રીસ ઘાતમાં અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા શોધો તો અલગ અવિભાજ્ય અવયવની સંખ્યામાં ઘાતનું કાંઈ મહત્વ નથી તો આપણે શું કરીશું ડાયરેક્ટ બોતેર લખો પછી કોણ છે ત્રીસ લખો પછી કોણ છે ચોપન લખો પછી કોણ જે પંચાવન લખો અને પછી કોણ જે એકાણું લખો હવે શું કરવાના અવયવ પાડવાના અવયવ પાડશો તો બોતેર છે એટલે કેટલા થાય આઠ નવા બોતેર ત્રીસ છે એટલે કેટલા થશે છ પંચા ત્રીસ ચોપન છે એટલે કેટલા થશે તો કે સત્યાવીસ દુને ચોપન પંચાવન છે એટલે કેટલા થશે અગિયાર પંચા પંચાવન અને એકાણું છે એટલે કેટલા થશે તેર સત્તા એકાણું હવે તો કે આઠ છે એ શું થશે બેનો ઘન થશે નવ છે એ શું થશે ત્રણનો વર્ગ થશે છ છે એ શું થશે ત્રણ ગુણના બે થશે પાંચના પાંચ એમનોમ સત્યાવીસ છે એ શું થશે ત્રણનો ઘન થશે બેના બે એમનોમ અગિયારના અગિયાર એમનોમ પાંચના પાંચ એમનોમ તેરના તેર એમનોમ હવે અલગ અવિભાજ્ય અવયવની આપણને સંખ્યા પૂછી છે તો આપણે શું કરવાનું સંખ્યા આપણે ગણવાની અંક રિપીટ થતા હોય તોય આપણે શું ગણવાનું એક જ વાર ગણવાના તો સૌપ્રથમ બે ઉપાડો બે બધાય કાઢ નાખો જો ચાલો બેનો ઘર નીકળી ગયો અહીં બે નીકળી ગયા અહીંયા પણ બે નીકળી ગયા તો બે એટલે એક અવિભાજ્ય અવયવની સંખ્યા થઈ ગઈ હવે ત્રણના વર્ગમાં ત્રણ નીકળી ગયા અહીંયા ત્રણ નીકળી ગયા અહીંયા પણ ત્રણ નીકળી ગયા એટલે બે થઈ ગયા ચાલો હવે કોણ અવિભાજ્ય સંખ્યા આવશે તો કે પછી પાંચ આવશે એટલે પાંચ કાઢ નાખો એટલે પાંચવાળી એટલે એક અવિભાજ્ય સંખ્યા પાછી આવી ગઈ પછી કોણ છે અગિયાર છે એને કાઢ નાખો અને પછી કોણ છે તેર છે એને કાર્ડ નાખો તો ટોટલ ગણો તો કેટલા થશે તો જો એક બે ત્રણ ચાર ને પાંચ તો આની અંદર અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા ટોટલ કેટલી આવે છે પાંચ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર અંદર તો વિદ્યાર્થી મિત્રો આયા આપણો સેશન પૂરો કરીએ છીએ નવા સેશનની અંદર આપણે શૂન્યની સંખ્યા શોધવાની છે બરાબર છે શૂન્યની સંખ્યા કેટલી ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે કે ભાઈ એક હજાર ચોરાણું ફેક્ટોરિયલમાં શૂન્યની સંખ્યા કેટલી થાય બેની પાંચ ઘાત ગુણ્યા પાંચની દસ ઘાતમાં શૂન્યની સંખ્યા કેટલી થાય બરાબર આવા પ્રશ્નની આપણે નેક્સ્ટ સેશન અંદર આપણે ચર્ચા કરવાની છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી